સૌથી પહેલા વાત કરીએ વડોદરામાં સરકારી જમીન પરના દબાણો દૂર કરવાની 100 કરોડથી વધુની આ જમીન છે જેના પર ગેરકાયદેસર કબજો અને એ કબજો દૂર કરવા આજ સવારથી જ અભિયાન ચાલી રહ્યું છે। આ ગેરકાયદેસર દબાણ રોકવાના પણ પ્રયાસો કરવામાં આવ્યા સંજયસિંહ અને તેમના પરિવાર વચ્ચે। ફરી પાછું ડિમોલિશન શરૂ થયું છે, કોર્ટ સુધી હાથ લંબાવવામાં આવ્યો। આખરે શું છે આ મામલો, શું કાર્યવાહી થઈ રહી છે, તમામ અપડેટ્સ મેળવીએ કૃણાલ શર્મા પાસેથી। કૃણાલ, અનુપુર જે રીતે વાગોડા રોડની આજે મોકાની જગ્યા હતી કે જે સરકારી જમીન 100 કરોડથી વધુની આ જમીન છે કે જ્યાં આ સંજયસિંહ નામનો જે આરોપી છે જે જમીન લઈ વેચનો ધંધો કરતો હતો, ધીમે ધીમે તે ભૂમાફિયામાં અધિક બની ગયો કારણ કે અધિકારીઓ સાથે વેડાભીપણા કરીને તે એટલો મોટો ભૂમાફિયા બન્યો કે હવે 100 કરોડ 200 કરોડની જમીનો પર તે કબજો જમાવે છે। ને જે વ્હાઇટ હાઉસ બનાવવામાં આવ્યું હતું જે આખરે હાઈકોર્ટે ઓર્ડર આપ્યો છે કે આ તોડવું જ પડશે। જોકે આજે જ્યારે સવારે દબાણ શાખાની ટીમો આવી, અધિકારીઓ આવે ત્યારે જે આરોપી સંજયસિંહ પરમાર છે તેના પુત્ર કુમારસિંહે પોતાના વકીલ મારફતે કોર્ટમાં હાઈકોર્ટમાં સ્ટે માટે અરજી મૂકી હતી, પરંતુ હાઈકોર્ટે પણ કહ્યું કે લેન્ડ ગ્રેબિંગના ગુનામાં કોર્ટ રક્ષણ ન આપી શકે અને લેન્ડ ગ્રેબિંગ ગુનામાં આ ગુનો બને જ છે એટલે જે દબાણ છે તોડી પાડવામાં આવશે। એટલે કે 2 કલાકના વિરામ બાદ ફરી એકવાર જે બુલડોઝરો છે તે ત્રાટકી રહ્યા છે વ્હાઇટ હાઉસ પર। મહત્વની વાત એ છે કે 27 જેટલા પ્લોટ આની બાજુની જે જમીન છે, આપણે તે પણ દર્શાવી છે, આની બાજુની જમીન છે ત્યાં 27 જેટલા પ્લોટ પાડવામાં આવ્યા હતા, જે 40 લાખમાં એક ડુપ્લેક્સ વેચવાનું હતું, ત્યાં 5 જેટલા ડુપ્લેક્સ પણ બનાવવાની હિલચાલ હતી પરંતુ અધૂરા હતા। તે દરમિયાન જ આ લેન્ડ ગ્રેબિંગનો ગુનો સામે આવ્યો અને ત્યારબાદ તે પણ તોડી પાડવામાં આવે છે, પરંતુ આ સંજયસિંહ આરોપી એકદમ જ કોઈ ભૂમાફિયા નથી બની ગયો કારણ કે તેના ઉપર કોઈના હાથ હશે, પરંતુ હવે જ્યારે આ વ્હાઇટ હાઉસનું જે કાટમાળ છે તેના નીચે આ કોણ મોટા માથાઓ આની પાછળ હતા તેના નામ પણ આ વ્હાઇટ હાઉસના દબાણ નીચે કાટમાળ નીચે હાલ દફન થઈ જશે તે વાત પણ નક્કી છે। એટલે હવે જોવાનું છે કે શું થાય છે આવનારા સમયમાં। સંજયસિંહ આટલો મોટો ભૂમાફિયા બન્યો કેવી રીતે, 100 કરોડની સરકારી જમીન ઉપર એણે નજર માંડી કેવી રીતે, ત્યાં દબાણ કર્યું કોના આશીર્વાદથી, ઘણા બધા સવાલો છે। એ સવાલોના જવાબ આવનારા સમયમાં મળે એવી આશા વ્યક્ત કરી અને એની સાથે જ દાદાનું બુલડોઝર ચાલે છે ત્યારે કોઈનું પણ નથી ચાલતું એ પણ અહીંયા દેખાઈ રહ્યું છે। આગળ વાત કરવી છે સુરતની। સુરતવાસીઓને આવતીકાલે હેરાની માટે, પરેશાની માટે અને તકલીફ માટે તૈયાર રહેવું પડશે, ખાસ કરીને એ લોકોએ જેઓ સીએનજીથી પોતાના વાહન ચલાવે છે। આખરે શું થવા જઈ રહ્યું છે અને શા માટે, જાણીએ આઝમ સાલે પાસેથી। આઝમ, નુપર એકદમ તમારી વાત સાચી છે। આવતીકાલે જે સીએનજીથી વાહન ચલાવતા જે પણ સુરતના અંદર લોકો છે તે હેરાન પરેશાન થવાના છે, સાથે રિક્ષા ચાલકો પણ તમારી સામે છે કે અત્યારે એક બેઠક ચાલી રહી છે અને આ બેઠક બહુ મહત્વની છે। તમામ 50 જેટલા સીએનજી જે સંચાલકો છે તેમની દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, એમની જે માંગણી છે તે ના સંતોષાય હોવાથી આવતીકાલથી અચોક્કસ મુદ્દતની હડતાલની જાહેરાત કરવામાં આવી છે। આ બેઠકની અંદર શું નિર્ણય લેવાય છે તે આપણે અત્યારે એમનેથી જાણી જોઈએ। બેઠકમાં શું નિર્ણય લેવાયો છે? હજુ મીટિંગમાં ચર્ચા ચાલુ છે, હજુ ડિસિઝન લેવાયું નથી, પણ હવે મીટિંગના એન્ડમાં ડિસિઝન લઈને જણાવી દઈશું કે ભાઈ શું કરવા માંગીએ છીએ। અત્યારે તો ખાલી હવે બધા અમારા ડીલરોનો ઓપિનિયન લઈએ છીએ કે શું કરવું જોઈએ, અમારે જે ઓફિસરો જોડે વાતચીત થઈ છે હજુ એ લોકો એમ કહે છે કે આપણે, એટલે એ ચર્ચા જ ચાલે છે, હજુ 5-10 મિનિટ થઈ અને હજુ બધા એ લોકો એમ કહે છે કે પાડવી કે નહીં પાડવી, એને માટે જે ઓફિસરે અમને જવાબ આપ્યો છે તે અમે એ લોકોને જણાવ્યું છે, હવે ત્યાર પછી અમે નક્કી કરીએ છીએ કે કરવું કે નહીં। તો તમારી સામે છે કે જે આખી બેઠક છે તે અહીંયા દેખાઈ રહી છે અને આ બીજા એક પંપ સંચાલક છે એમને જાણે શું નિર્ણય લેવાના છો, શું બેઠકમાં ચર્ચા થઈ? જો એમાં વાત એવી છે કે 6 તારીખથી ગઈકાલ સુધી તો કોઈ ડેવલપમેન્ટ નહોતું, પણ આજે 2-3 ડેવલપમેન્ટ એવા થયા છે કે જે કદાચ પોઝિટિવલી લઈ શકાય। અમે અમારા બધા ઓપિનિયન છે તે મિટિંગમાં મૂકીએ છીએ અને પછી સમગ્ર બધા ડીલર્સ ભાઈઓ જે ડિસિઝન લેશે તે ફાઇનલ કરીશું। 50-50 બેઠકમાં હાજર છે, હા બધા હાજર છે। સાઉથ ગુજરાતમાં કેટલા પંપ? ઓવરઓલ સાઉથ ગુજરાતમાં તો વાપીથી ભરૂચ સુધીમાં 250 પેટ્રોલ પંપના, એટલે કે ઓએમસીના પંપ, અને 250 સુરત ડિવિઝનમાં લાગ્યા, પણ એમાંથી ઘણા પેલા બરોડા ને એમાં બી છે એટલે સેન્ટ્રલ ગુજરાતમાં લાગે, પણ અમારા 150-160 જેવા સાઉથ ગુજરાતમાં ખરા, અંકલેશ્વરથી લઈને વાપી સુધી। તો આ બેઠક ચાલી રહી છે, આ બેઠક જેવી પતશે ત્યારે સત્તાવાર રીતે નિર્ણય જાહેર કરવામાં આવશે કે આવતીકાલે હડતાલ યથાવત રાખવામાં આવશે કે નહીં, કારણ કે અચોક્કસ મુદ્દતની હડતાલની જાહેરાત હાલ તો કરવામાં આવી છે, પરંતુ બેઠક બાદ ખરેખરનો સાચો ચિતારનુપુર મળશે। જી બિલકુલ, અને આગળ વાત કરવી છે રાજકોટની। રાજકોટમાં કલેક્ટર કચેરીમાં કેટલાક લોકોએ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો, આખરે કોણ છે આ લોકો, શા માટે આત્મહત્યાનો પ્રયાસ કર્યો, શું તકલીફ છે, શું માંગો છે તેમની, મયુર સોની પાસેથી જાણીએ। મયુર,
નુપુર છેલ્લા 3 મહિનાથી અમૂલ ઇન્ડસ્ટ્રીઝના કામદારોને પગાર નથી મળી રહ્યો અને તેને લઈને છેલ્લા 4 દિવસથી કામદારો હડતાલ ઉપર ઉતર્યા છે. 100 કરતાં વધુ કામદારો છેલ્લા 4 દિવસથી ભૂખ હડતાલ ઉપર હતા. આ પૈકીના 3 જેટલા કામદારોની તબિયત પણ લથડી હતી. આજે તેમને છેલ્લા પ્રયાસ રૂપે કલેક્ટર કચેરીએ જઈને પોતાની વ્યથા પોતાનું આવેદન કલેક્ટર કચેરી આપવા ગયા હતા. આ દરમિયાન કેટલાક ઉશ્કેરાઈ ગયેલા કામદારો છે તેમને પોતાની પાસે રહેલું જે ઝેરી પદાર્થ છે તે પીને આપઘાત કરવાની કોશિશ કરી હતી. આ ઘટના થતાં જ અફરાતફરીનો માહોલ બની ગયો હતો અને ત્યાં મોજુદ પોલીસ કર્મચારીઓ દ્વારા તમામે તમામ જે કામદારો છે તેને ત્યાંથી હટાવાયા હતા. જે લોકોએ ઝેર પીને આપઘાતની કોશિશ કરી હતી તેમને તાત્કાલિક અસરથી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની હાલત સ્થિર છે, પરંતુ સૌથી મોટી ચિંતા કામદારોના પગારની છે. કારણ કે છેલ્લા 1 વર્ષ કરતાં વધુ સમયથી અમૂલ ઇન્ડસ્ટ્રીઝ છે તે અનિયમિત રૂપથી તેમને પગાર આપે છે, તેમનું પીએફ જમા નથી કરતી. આવા 400 કરતાં વધુ કામદારો છે. કંપનીની શું સમસ્યા છે એ અંગે કંપની તરફથી હજુ સુધી કોઈ પ્રત્યુત્તર નથી મળ્યો, પરંતુ કામદારોની વ્યથા છે કે તેમને પગાર નથી મળતો તો તેમના પરિવારજનોનું કઈ રીતે ગુજરાન ચલાવવું. આ સમસ્યાને લઈને તેમણે આ પ્રકારની કાર્યવાહી કરી હતી. અને આગળ વાત કરવી છે પાટણના રાધનપુર વારાહી હાઈવેની, કે જ્યાં આગળ અચાનક મોતની ચીસો ગુંજી ઉઠી. હાઈવે પર ટ્રાફિક જામ સર્જાઈ ગયો અને ધ્રુજાવી મૂકે એવા દ્રશ્યો સામે આવવા લાગ્યા. આખરે શું થયું અંકિત પાસેથી જાણીએ. બિલકુલ, નુપુર ટ્રક અને એક ગાડી હતી તેની વચ્ચે, જીપ હતી તેની વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતમાં કુલ 17-18 લોકો જેટલા જે આ ગાડીમાં અને ટ્રકમાં સવાર હતા તેમાંથી 7 લોકોના અત્યારે જે અપડેટ મળી રહ્યું છે તેમાં 7 લોકોના મૃત્યુ થયા છે અને આંકડો હજી પણ વધી શકે છે. કારણ કે જે ઘાયલો છે તે બધા ઘાયલોને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવે છે, પરંતુ તેમાંથી અમુક લોકોની જે હાલત છે તે અતિ ગંભીર માનવામાં આવી રહી છે અને તેના કારણે થોડા સમય પહેલાં જે આ મોતનો આંકડો 5 હતો તે હવે આ મોતનો આંકડો અત્યારે 7 થઈ ગયો છે અને હજી પણ આ આંકડો વધી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આ હાઈવે જે છે તેમાં વારંવાર અકસ્માતો સર્જાતા રહે છે અને અહીંયા જે ઓવરસ્પીડ જે થતી હોય છે તેના કારણે અકસ્માતો વારંવાર સર્જાતા હોય છે અને સ્થાનિકો જે છે તે પણ આ મામલે અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે કે અહીં કોઈ એક જગ્યાએ બમ્પ બનાવવામાં આવે અથવા તો કોઈ એવી વસ્તુઓ કરવામાં આવે જેના કારણે અકસ્માતો નિવારી શકાય, પરંતુ હજુ સુધી જે સ્થાનિકો છે તેમની વાત તંત્રએ ધ્યાને નથી લીધી અને સાથે જ આ અકસ્માતમાં અત્યાર સુધી 7 જેટલા લોકોના મોત થયા છે અને આંકડો ટૂંક સમયમાં વધી પણ શકે છે. બિલકુલ, એટલે જે ગમખ્વાર અકસ્માત સર્જાયો કહેવામાં આવી રહ્યું છે કે જીપનું ટાયર ફાટ્યું અને જીપ જઈને સીધી જ ટ્રકની અંદર ઘૂસી ગઈ અને તેના કારણે આ માતમના દ્રશ્યો અહીંયા આગળ જોવા મળ્યા હતા. આગળ વાત કરવી છે સુરતની. સુરતમાં આપણે યાદ હશે કે સોમવારે અમે એક અહેવાલ બતાવ્યો હતો કે સુરતના વરાછા વિસ્તારમાં કેટલીક સોસાયટીઓ કાદવ થઈ ગઈ હતી. મેટ્રોની કામગીરી ચાલી રહી હતી જેમાંથી લીકેજ થયું અને સોસાયટીની અંદર કાદવ થયો. મેટ્રોના અધિકારીઓ બીજા દિવસે આવ્યા, ધારાસભ્ય પણ બીજા દિવસે આવ્યા, લોકોએ રોષ પણ ઠાલવ્યો અને લોકોને વળતર માટેની વાત પણ થઈ. લોકોને થયું કે હવે બધું સમુસૂત્રું થઈ જશે, પણ હજી પરિસ્થિતિ થાળે પડી હોય એવું લાગતું નથી. આખરે શું થઈ રહ્યું છે ગાયત્રી પાસેથી જાણીએ. જી ચોક્કસ, કારણ કે જે રીતે સુરતમાં સોમવારે પરિસ્થિતિ નિર્માણ પામી હતી, 12 વાગે જે પાણી ભરાયું અને 3-3, 4-4 કલાક વીતી ગયા હોવા છતાં પણ કોઈ અધિકારી ત્યાં પહોંચ્યું નહોતું. મેટ્રોના અધિકારી પહોંચ્યા હતા, જ્યારે સંદેશ ન્યૂઝ રિયાલિટી ચેક કરવા પહોંચ્યું અને પૂછવાનો પ્રયત્ન કર્યો ત્યારે એ લોકોએ મોં ફેરવી લીધું હતું. આજે ફરી એવી ઘટના બની અને ફીણવાળું પાણી ફરી આજે મકાનોમાં ફરી વળ્યું. જોકે મેટ્રોના અધિકારી છે તેમણે 2 મકાનોને સીલ કર્યા છે. વરાછાના વિઠ્ઠલનગર ની સોસાયટીમાં જે આ ઘટના બની છે 2 મકાનો ત્યાં સીલ કરવામાં આવ્યા છે અને હાલ મેટ્રોની જે કામગીરી ચાલી રહી હતી તેને પણ બંધ કરી દેવામાં આવી છે. મહત્વની વાત કે સોમવારે પણ આવી ઘટના બની હતી અને કાદવ કિચડવાળું પાણી 4-4 અને 6-6 ફૂટ સુધી ભરાઈ ગયું હતું. સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન હતા તેમણે એ વખતે એવું કહ્યું હતું કે બોરનું પાણી ક્યાંકથી આવી રહ્યું છે તેના માટે તંત્ર જવાબદાર નથી, પરંતુ હવે જે રીતે આગળ વધી રહી છે વાત અને મેટ્રોએ પોતાની કામગીરી બંધ કરી રહી છે તેનાથી સત્ય ચોક્કસથી બહાર આવી ગયું છે. બિલકુલ, એટલે હવે ક્યારે આનો નિરાકરણ આવે છે અને પછી આ સમસ્યામાંથી લોકોને નિજાત મળે છે? સૌથી પહેલા તો જો સ્વીકૃતિ હોય તો કોઈ સમસ્યાનું નિજાત આવી શકે, સમસ્યાનું નિવારણ આવી શકે. સ્વીકૃતિ જ ન હોય તો એનું નિરાકરણ કેવી રીતે આવે? જોકે ધારાસભ્ય કુમાર કાનાણી છે તેના અને તેમણે લોકોને સાંત્વના તો આપી છે કે બધાને વળતર મળી જશે, કોઈ ચિંતા ના કરતા, પણ આ સમસ્યા ક્યારે પૂરી થાય છે એ જોવાનું છે. વિકાસ માટે કિંમત ચૂકવવી પડતી હોય છે અને વરાછાના લોકો અત્યારે કિંમત ચૂકવી પણ રહ્યા છે. જોકે આ બધાની વચ્ચે વેરો પણ લોકો વધારે ચૂકવી રહ્યા છે આજકાલ નવા બજેટ બાદ, પણ એ બધાની વચ્ચે એક મહાનગરપાલિકા એવી છે કે જેણે થોડી રાહત આપી છે. સુરતમાં મિલકતના વેરામાં, એટલે કે જે બિન રહેણાંક છે, એમાં રાહત આપવામાં આવી છે. કેટલી રાહત આપવામાં આવી છે, શા માટે અને શું વિચારીને આ રાહત આપવામાં આવી છે, કોને કોને આ રાહતનો ફાયદો મળી શકે છે જાણીએ. સુરત મહાનગરપાલિકાના વિસ્તારના તમામ લોકોના જે બિન રહેણાંક વિસ્તાર છે, બિન રહેણાંક એટલે કે કોમર્શિયલ વિસ્તારના લોકોને આપણે 10% વાર્ષિક રાહત કરવા જઈ રહ્યા છે અને સાથે જ તમામ પ્રકારની મિલકતમાં ફાયર ચાર્જિસમાં 50% રાહત કરવા જઈ રહ્યા છે. આમ જોઈએ તો આ બિન રહેણાંક મિલકતના ટેક્સમાં
48.61 કરોડ એટલે કે 48.61 કરોડની રાહત મળવા જઈ રહી છે. ત્યારબાદ ફાયર ચાર્જની જે 50% રાહત આપવામાં આવી છે એમાં 25.83 કરોડની રાહત મળવા જઈ રહી છે. અને આગળ વાત કરવી છે વિવાદોની યુનિવર્સિટી એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની. એક વિવાદ પતે નહીં કે બીજો વિવાદ તૈયાર જ ઊભો હોય, ને અત્યારે તો ડૉક્ટર કલાધર આર્યનની સિન્ડિકેટ સભ્ય તરીકેથી હકાલપટ્ટી કરાતા વિવાદ છેક પોલીસ કમિશનર સુધી પહોંચી ગયો છે. અને કુલ સચિવ અત્યારે કલાધર આર્યને પોલીસ કમિશનરને અરજી પણ કરી છે. ડૉક્ટર કલાધર આર્યન અરજી સુધી પહોંચ્યા છે અને આ બાબતને લઈને ડૉક્ટર કલાધર આર્યન અને કુલપતિ ભીમાણી પણ સામસામે આવી ગયા છે. એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપના દોર ચાલી રહ્યા છે. આ પહેલાં પણ તબલા સમિતિમાંથી તેમને દૂર કરવામાં આવ્યા હતા, ત્યારે પણ કંઈક આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. એકબીજા ઉપર નેપોટિઝમના આરોપ પણ લાગી રહ્યા છે, પોતાના લાગતા વળગતાઓને ફાયદો કરવાના પણ આરોપ લાગી રહ્યા છે. અને આ બધાની વચ્ચે ઘણા બધા વિવાદોથી હંમેશા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઘેરાયેલી રહી છે અને એ જ વસ્તુ ફરી એકવાર જોવા મળી રહી છે. બનાવટી દસ્તાવેજના ઉપયોગ કરી ગુનાહિત કૃત્ય આચર્યું હોવાના પણ આરોપ થઈ રહ્યા છે કલાધર આર્યને. પોલીસ કમિશનરને આ બાબતે અરજી કરી છે અને થોડી જ વારમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ભીમાણી પણ પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે. મયુર સોની જોડાઈ ગયા છે. મયુર, આ વિવાદ આટલો જલ્દી ખતમ થાય આ વિવાદોની યુનિવર્સિટીમાં એવું દેખાતું નથી. બિલકુલ નુપુર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એટલે કે વિવાદની યુનિવર્સિટી બની ગઈ છે અને હવે સિન્ડિકેટની બેઠક પૂરી થઈ છે. સિન્ડિકેટની બેઠકનો શું નિર્ણય છે એ તો થોડીક ક્ષણોની અંદર સામે આવશે, પરંતુ મહત્વની વાત કલાધર આર્યને લઈને છે. સિન્ડિકેટ પદેથી દૂર થયેલા કલાધર આર્યએ સીધો આક્ષેપ કુલપતિ ભીમાણી છે તેમના ઉપર લગાવ્યો છે અને આજે પોલીસ કમિશનરને અરજી કરીને કહ્યું છે કે ભીમાણી છે તેમને ઈરાદાપૂર્વકનું કાવતરું કર્યું છે અને કાવતરું ઘડીને તેને સિન્ડિકેટ પદેથી હટાવી દેવાયો છે. એટલા માટે ડૉક્ટર ભીમાણીની સામે ફોજદારી રાહે ફરિયાદ દાખલ થવી જોઈએ અને તેના તમામ પુરાવાઓ તેઓ આપશે. જે પ્રકારે એક અરજી આવી હતી કે કલાધર આર્ય છે તે લાયકાત નથી ધરાવતા, આ અરજીના આધારે નિર્ણય લઈ અને સિન્ડિકેટ પહેલા જ કલાધર આર્ય છે તેમને દૂર કરાયા હતા સિન્ડિકેટ પદેથી. હવે વ્યક્તિ છે તેમને શોધવાનો પ્રયત્ન કરાયો હતો, પરંતુ કલાધર આર્યને અરજી કરનાર વ્યક્તિ મળ્યા નહોતા. એટલે કલાધર આર્યએ એવો આક્ષેપ લગાવ્યો છે કે તેમને દૂર કરવા માટે આખે આખું કાવતરું છે કુલપતિ દ્વારા ઘડવામાં આવ્યું હતું અને તેમની સામે ફોજદારી રાહે પગલાં ભરવા જોઈએ. મહત્વની વાત નુપુર એ છે કે અહીંયા માત્ર શિક્ષણનું જ હનન નથી થતું, પરંતુ અહીંયા રાજકીય કાવાદાવાઓ પણ પૂરા કરવામાં આવી રહ્યા છે. કારણ કે જે પ્રકારે સત્તા જાય અને સત્તાની નજીક રહેલા લોકો છે એને એક પછી એક વીણીને સાફ કરવામાં આવે એ જ પ્રકારે અહીંયા આખી આખી ઘટના થઈ રહી છે અને આખે આખું જે કંઈ પણ રૂપાણી જૂથ હતું તેમને નેસ્ત નાબૂદ કરવા માટેની જાણે નેમ લેવામાં આવી હોય એ પ્રકારે એક એક કરીને સિન્ડિકેટના તમામ સદસ્યો છે તેને દૂર કરવામાં આવ્યા છે. આ રાજકારણ ક્યાં અટકશે એ વિદ્યાર્થીઓ સવાલ ઉઠાવી રહ્યા છે, કારણ કે વિદ્યાર્થીઓને તો સૌથી પહેલાં શિક્ષણથી મતલબ છે, ન તો રાજનેતાથી. બિલકુલ, પણ જ્યારે રાજકારણ ઘૂસી જાય શિક્ષણની અંદર, શૈક્ષણિક સંસ્થાઓની અંદર, ત્યારે શું થાય? અને કઈ યુનિવર્સિટી એવી છે ગુજરાતની કે જે રાજકારણથી પ્રભાવિત નથી, કે જ્યાં રાજકીય માણસો કે રાજકીય વગ ધરાવતા લોકોની અથવા નેતાના કોઈ વગ ધરાવતા લોકોની એમાં સંડોવણી ન હોય અથવા તો પદ ઉપર ન બેઠા હોય? એ મોટો સવાલ છે. આપણા શિક્ષણનું સ્તર ક્યાં જઈ રહ્યું છે, શું જઈ રહ્યું છે, કોને શું લેવા દેવા છે? ખેર, આવનારો સમય બતાવશે કે હવે શું થાય છે. પણ આ બધા વચ્ચે ગુજરાત હાઈકોર્ટે એક મોટી વાત કહી છે. આરટીઆઈ કોને કહેવાય અને કોને ન કહેવાય તેની વાત કરી છે. શું કહ્યું છે? ફોનલાઈન પર મારી સાથે મારા સહયોગી સંવાદદાતા દિવ્યા ચૌહાણ જોડાયા છે. દિવ્યા પાસેથી જાણીએ. દિવ્યા, નુપુર, આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આરટીઆઈ એક્ટ હેઠળ મહત્વનો હુકમ છે તે આપવામાં આવ્યો છે. આમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા સરકારી વકીલ અને સરકાર વચ્ચે જે વાતચીત થઈ રહી છે તેને આરટીઆઈ એક્ટ બરાબર જવાબ આપવો જોઈએ તેવા પ્રકારની રજૂઆત કરી હતી, પરંતુ આ રજૂઆત છે જે અરજદારની ટકોર સ્વરૂપે કોર્ટે ચુકાદો આપતા કહ્યું છે કે આ માત્ર પ્રોફેશનલ વાતચીત હોઈ શકે છે. આરટીઆઈ એક્ટ હેઠળ કોઈ પણ પ્રકારની માહિતી મળી શકે તે યોગ્ય બી નથી અને તેની માટે કોઈ બંધાયેલું પણ નથી. આવા પ્રકારનો હુકમ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજે આપવામાં આવ્યો છે. જી બિલકુલ. અને આગળ વાત કરવી છે, આ વર્ષની શરૂઆત જ્યારથી થઈ, પછી વિક્રમ સંવત હોય કે ઈસવીસન, પણ વર્ષની શરૂઆતથી જ ઠંડી જબરજસ્ત અનુભવાઈ રહી છે અને જેવી ઠંડી પડી રહી છે શિયાળાની વિદાય વખતે એવી જ ગરમીના એંધાણ પણ મળી રહ્યા છે. કારણ કે 34-35 ડિગ્રી ટેમ્પરેચર થઈ ગયું છે, પણ જબરજસ્ત ઠંડી પડી, જબરજસ્ત ગરમી પડવા જઈ રહી છે એવા એંધાણ છે. પણ ચોમાસું એટલું સારું નહીં જાય એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આખરે કેમ ચિંતા છે ચોમાસાને લઈને, કેવું રહી શકે છે આ વખતનું ચોમાસું, જાણીએ અજય યાદવ પાસેથી. અજય,
देखिए निश्चित तौर पे अमेरिका के मौसम विभाग की तरफ से जिस तरह की रिपोर्ट जारी की गई है उसके हिसाब से भारत के लिए चिंता की बात है और ये आशंका जाहिर की गई है कि इस बार भारत में सामान्य बरसात नहीं देखने को मिल सकती है बल्कि एल नीनो का प्रभाव देखने को मिल सकता है। अमेरिका मौसम विभाग की तरफ से जो रिपोर्ट जारी की गई है उसके मुताबिक जून जुलाई और अगस्त महीने में एल नीनो का प्रभाव देख सकता है और ये एल नीनो का प्रभाव 49% का होगा जबकि सामान्य बरसात का जो अनुमान है इस रिपोर्ट में 47% तक लगाया गया है। जबकि ये रिपोर्ट इसलिए भी ज़्यादा चौंकाने वाली या चिंता की बात है क्योंकि ये दूसरी बार रिपोर्ट जारी की गई है। इसके पहले जनवरी के महीने में भी इसी तरह की रिपोर्ट जारी की गई थी जिसमें भारतीय मौसम पर या भारतीय बरसात पर कह सकते भारत में होने वाली बरसात के ऊपर एल नीनो के प्रभाव की बात कही गई थी लेकिन भारत के विशेषज्ञों की तरफ से कहा गया है कि इस पर अभी कुछ टिप्पणी करना थोड़ा जल्दबाजी है लेकिन अगर किसी एजेंसी के द्वारा लगातार दो बार एल नीनो के प्रभाव की बात की जाती है तो उस पर निश्चित तौर पर गंभीरता से लेने की बात है। लेकिन साथ ही साथ ये भी कहा गया है भारतीय मौसम विज्ञानियों की तरफ से कि मई महीने और खास करके अप्रैल महीने में जिस तरह का वातावरण होगा उसके बाद कुछ कहा जा सकता है लेकिन उसके पहले कहना थोड़ा जल्दबाजी होगा। लेकिन अमेरिकन मौसम विभाग की तरफ से ये लगातार दूसरी बार कहा गया है, पहली बार जनवरी में कहा गया था और दूसरी बार इस फरवरी में कहा गया है कि भारत के मौसम पर या मानसून पर इस बार एल नीनो का प्रभाव देखने को मिल सकता है 49% के करीब। जी એટલે પાણીના સમુદ્રની અંદર રહેલા ગરમ અને ઠંડા પ્રવાહો ઉપર બધા જ મોસમ નિર્ભર કરતા હોય છે પણ માણસે વિકાસની હોડમાં બધું જ એવું વીખી નાખ્યું છે, એવો કચ્ચર ઘાણ વાળી નાખ્યો છે કે મોસમ પોતાનો મિજાજ બતાવી રહ્યો છે અને આ વખતની જે આગાહી છે એ કદાચ માણસના કરેલા કર્મો જ એના માટે જવાબદાર હોઈ શકે છે। પણ ખેર વરસાદ ઓછો પડે તો પણ ગુજરાત માટે ચિંતાની વાત નથી કારણ કે ગુજરાતની જીવાદોરી જિંદાબાદ છે, માં નર્મદાનું હેત ગુજરાતને મળતું રહેશે। અરે કેમ ચિંતાની વાત નથી, માં નર્મદાનું હેત કેવી રીતે આખા ગુજરાતને વરસાદ ઓછો પડે તો પણ તૃપ્ત કરી શકે છે, ધવલ પાસેથી જાણીએ। આ વખતે જે નર્મદા ડેમ જે આપણે જોઈએ તો 138 મિલિયન તેની ઊંચાઈ હતી ત્યારબાદ તેમાં પાણીનો સંગ્રહ વધી ગયો છે અને આ વખતે જે અત્યાર સુધી 9 મિલિયન એકર ફીટ આપણને પાણી મળતું હતું તેની જગ્યાએ આ વખતે 11.5 મિલિયન એકર ફીટ પાણી આપવાનું સરકારે નક્કી કર્યું છે। જે નર્મદા નિગમની બેઠક હતી તેની અંદર આ નક્કી કરવામાં આવ્યું છે। તેને કારણે અંદાજે 80 જેટલા ડેમ, 900થી વધુ તળાવો અને 900થી વધુ ચેકડેમ અને 115 જેટલા તળાવો જે અલગ અલગ ગામોના જે મોટા તળાવો કહી શકાય તે ભરી શકાશે। એટલે આના કારણે આ બધું પાણીના સંગ્રહના કારણે ગુજરાતે આ વખતે ચિંતા નહીં રહે કારણ કે જો વરસાદ ઓછો પડે છે તો પણ આ નર્મદાનું પાણી જે ડેમો ચેકડેમો અને તળાવોમાં ભરવામાં આવશે તેના કારણે ગુજરાતમાં કોઈ ચિંતા જેવી પરિસ્થિતિ નહીં રહે। બિલકુલ, એટલે દર વર્ષે આ તો કહેવામાં આવે છે કે ગુજરાતમાં કોઈ ચિંતા નહીં રહે, વરસાદ ઓછો પડશે તો પણ ચિંતા કરવાની જરૂર નથી, માં નર્મદા છે ને એનું હેત આપણને મળતું રહેશે। પણ દર વર્ષે જેવો ઉનાળો શરૂ થાય કે જોવા મળે છે એ બેડા ઊંચકવા માટેની મોકાણ, કિલોમીટરોનું રઝળપાટ અને એની સાથે જ ટેન્કર રાજ પણ, અને જ્યાં વાત આવે રાજકોટની તો રાજકોટમાં તો ઉનાળા પહેલાં જ પાણીની પારાયણ શરૂ થઈ જતી હોય છે ને આ વખતે પણ કંઈક એવું જ થઈ રહ્યું છે રાજકોટની અંદર, હજી તો ઉનાળો શરૂ થયો નથી અને પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે। રાજકોટના મવડી વિસ્તારમાં મહિલાઓ જે છે તે આકરા પાણીએ છે કારણ કે પાણી જે છે તે કોર્પોરેશન દ્વારા પૂરતું ન આપવામાં આવતા મહિલાઓ જે છે તે ક્યાંક તે વિરોધ કરી રહી છે। પાણી અમારા એરિયામાં છે ને મવડી વિસ્તાર છે, બાપા સીતારામ ચોક, 3 કોર્પોરેટર છે પણ કોઈ જવાબ નથી આપતો અમને। એટલે વાવાવાની કેમ એની ફરજ છે, તોટાણ જોવાવાની કેમ એની ફરજ નથી, કેટલી મિનિટ પાણી મળે છે અત્યારે શું વિરોધ? 15-17 મિનિટ આવે પણ એમાં 5 મિનિટ તો હવામાં વહી જાય અને તે પછી પાણી આવતું જ નથી, તો પીવા નાંડા ભરવા હોય તો વિચાર કરું પણ હવે ઉનાળો આવ્યો તો પાણીનું શું કરવાનું? વેરો ડબલ કરો, સુવિધા અડધી કરો, આ સત્તા પક્ષનો નિયમ બની ગયો હોય એવું લાગે છે। ઉલ્લેખનીય છે કે પાણી વેરો જે છે તે ત્રણ ગણો બમણો કરી દેવામાં આવ્યો છે છતાં પણ પાણી જે છે તે ન મળતા ક્યાંક જે અહીંની મવડી વિસ્તારની મહિલાઓ જે છે તે આકરા પાણીએ જોવા મળી રહી છે। ગુજરાતની સ્થાપનાથી લઈને અત્યાર સુધી દાયકાઓ વીતી ગયા પણ રાજકોટની આ સમસ્યાનું ક્યાંય સમાધાન થતું દેખાતું નથી। હા, સૌની યોજનાથી પાણી આજી ડેમમાં ઠાલવવામાં આવે છે, આ વખતે હવે કેવી રીતે રાજકોટને મહા નર્મદાનું હેત મળે છે અને કેવી રીતે રાજકોટ ઉનાળો કાઢે છે, મહાનગરપાલિકા કેટલું મેનેજમેન્ટ કરે છે આ વખતે એ ખાસ જોવાનું છે કે પાણીની તકલીફ ન પડે। પણ આ બધા વચ્ચે દેશમાં અત્યારે સૌથી મોટો ચર્ચાનો વિષય છે એ બીબીસી ઉપર પાડવામાં આવેલા દરોડા છે અને કોંગ્રેસ સતત કેન્દ્ર સરકારને આ મુદ્દાને લઈને ઘેરી રહી છે। એક તરફ અદાણીવાળો મુદ્દો અને બીજી તરફ હવે બીબીસીના મુદ્દાઓ પર કોંગ્રેસ પ્રહાર કરી રહી છે, ત્યારે પવન ખેરાએ, કોંગ્રેસના નેતા અને પ્રવક્તા પવન ખેરાએ સરકાર ઉપર વધુ એકવાર પ્રહાર કર્યા છે। બીબીસી કી ઓફિસ પે જો સર્વે આઈટી કી તરફ સે ચલ રહા હૈ, આપ લોગો કી તરફ સે લગાતાર વિરોધ દર્જ કિયા જા રહા હૈ,
मतलब किस बात पे आपको आपत्ति? हमें आपत्ति है कि इस देश की छवि को आप जितना बर्बाद करना था कर चुके हो, मत छवि खराब करिए। आपको किसी चीज से आपत्ति है आप लिख कर दीजिए, आप मानहानि का दावा करिए, जो आपको करना है करिए। पहले आप बैन लगाते हैं, फिर आप रेड डालते हैं, जो आपने हिंदुस्तान के मीडिया के साथ किया अब आप विदेशों में भी वही करने लगे। देश में एक लोकतंत्र की छवि है इस देश की, उस छवि को आप नेस्तनाबूद करने पर आमादा हैं। और इस देश का है ही नहीं बीबीसी, विदेश का है, आपको वहाँ चिट्ठी लिखनी चाहिए अगर आपको लगता है कुछ गलत हो रहा है तो। ये क्या तरीका है कि आप रेड डाल रहे हैं? जो आपने दैनिक भास्कर, न्यूज़ क्लिक, न्यूज़ लॉन्ड्री, भारत समाचार, एनडीटीवी के साथ किया, वो अब आप बीबीसी के साथ कर रहे हैं। चलो एनडीटीवी तो आपके दोस्त ने खरीद लिया, बीबीसी भी खरीदेगा? तो आपके हिसाब से ये रेड बनती नहीं है? कहाँ बनती, मुझे बताइए। भारत के इनकम टैक्स डिपार्टमेंट का क्या मतलब है बीबीसी से? डराने की कोशिश कर रहे हो, कर लो। तो क्या सरकार इस बात को नहीं जानती है? सरकार में जो जानते हैं वो सरकार में है नहीं, और जो सरकार में है वो जानते नहीं। फिर क्या होना चाहिए? आप जो आपकी एडिटर के साथ खड़े हैं, एडिटर्स गिल्ड के स्टेटमेंट का पूरी तरह हम समर्थन करते हैं, और सरकार को इस तरह की हरकतों से बाज आना चाहिए। स्वतंत्र मीडिया, निष्पक्ष मीडिया को अपना काम करने दें। अगर आपको लगता है वो कुछ गलत कर रहे हैं तो उसका जवाब देने का तरीका कुछ और है। ले एक तरफ कांग्रेस बीबीसी ने स्वतंत्र मीडिया गणावी रह्यु छे अने बीजी बाजू भारतीय जनता पार्टी पक्षपाती मीडिया गणावी रह्यु छे अने आ बधानी वच्चे राजनीति गरम थई छे। पण ए गरम राजनीतिनी वच्चे गुजरातनी अंदर विधानसभामां पाठशाळा शरू थई छे, संसदीय कार्यशाळा अहींया आगळ शरू थई छे, अने तेनी अंदर ब्यूरोक्रेट्सनी साथे साथे धारासभ્યો હોય, મંત્રીઓ હોય, બધા સાથે મળી પ્રજાના પ્રશ્નોની કેવી રીતે ચર્ચા કરી શકે, કેવી રીતે એનું નિરાકરણ લાવી શકે શીખવાડવામાં આવી રહ્યું છે। કોણ શીખવાડવા માટે આવ્યું છે અને કેવી છે આ શાળા, કિનરી પાસે? बिल्कुल नुपुर, जे प्रमाणे आजे आज थी विधानसभानी अंदर संसदीय कार्यशाळानी शुरुआत करवामां आवी छे। लोकसभाना स्पीकर जे छे ओम बिरला, तेमना द्वारा शुभारंभ करावामां आव्यो छे आ कार्यशाळानो, अने जे विधानसभाना धारासभ्यो छे उपरांत राज्यसभा अने लोकसभाना जे सांसदो छे ते आ बे दिवसीय जे कार्यशाळा छे तेनी अंदर हाजर रहेशे। सीएम भूपेन्द्र पटेल पण बे दिवस हाजर रहेवाना छे, 10 सत्रो बे दिवसनी अंदर कार्यशाळानी अंदर रहेशे। त्यारे आ सत्रो अंदर जे संसदीय कार्यशैली छे तेना विषे धारासभ्योने समझ आपवामां आवशे, केवी रीते काम करवुं विधानसभानी अंदर तेना विषे समझ आपवामां आवशे, अने महत्वपूर्ण रीते स्ट्रेस मेनेजमेंट विषे पण तेमने जाणकारी आपवामां आवानी छे। बिल्कुल, એટલે હવે કઈ રીતે પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ આવે, સ્ટ્રેસ વગર કેવી રીતે પ્રજાના કાર્યો શાંતિથી થઈ શકે એ, અને આશા રાખીએ કે પ્રજાના પ્રશ્નો જલ્દીથી પછી આ કાર્યશાળા પછી એક બાદ એક બધા સરળ પ્રશ્નોનું નિરાકરણ આવતું જાય અને ગુજરાતમાં કોઈ પ્રશ્નો જ ના રહે એવી આપણે આશા રાખીએ છીએ। પણ આ બધા વચ્ચે જે કાર્યશાળાના પ્રમુખ છે ઓમ બિરલા, એમના દ્વારા એક મહત્વની વાત કરવામાં આવી છે, તમામ રાજ્યોના નિયમોને લઈને તેમણે શું કહ્યું છે એ જોઈએ। हमारी कोशिश है कि हम एक मॉडल नियम प्रक्रिया बनाने का काम कर रहे हैं। पूरे देश की विधानसभाओं में नियमों प्रक्रियाओं में एक रूपता हो, लेकिन क्योंकि राज्य की विधानसभाएं और लोकसभा या अन्य संस्थाएं को स्वायत्तता है, अपने अपने नियम बनाने का अधिकार गुजरात विधानसभा को है, लोकसभा को लोकसभा का है, राज्यसभा का राज्यसभा का है, लेकिन एक मॉडल नियम प्रक्रिया बने, जो भी उसको एडॉप्ट करना चाहे विधानसभा वो एडॉप्ट करे। તમામ રાજ્યો માટે એક સરખા નિયમો બનાવવાની વાત છે, જોઈએ ક્યારે બને છે। આમ તો તમામ રાજ્યોમાં અને બધી જ ચૂંટણીઓ એક સાથે લાવવાની પણ વાત છે, આશા રાખીએ કે જલ્દીથી આ બધું થઈ જશે। અને આ બધાની વચ્ચે આગળ વાત કરવી છે કે જ્યારે કુદરતનો કહેર હોય, જ્યારે કુદરત પોતાની તાકાત બતાવે, ત્યારે માણસ હંમેશા વામણું સાબિત થતો હોય છે। તુર્કી અને સીરિયામાં તો આપણે જોતા જ આવ્યા છીએ, અને એની સાથે સાથે ન્યૂઝીલેન્ડમાં પણ આપણે જોયું કે જ્યારે એ ત્યાં આગળ પૂર આવ્યું, વિનાશક પૂર, અને એની અંદર ન્યૂઝીલેન્ડ કેવી રીતે તણાયું અને માણસ ફરી એકવાર વામણું સાબિત થયો। પણ ન્યૂઝીલેન્ડની ચિંતા ફરી એકવાર વધી છે, કુદરતે જાણે કે બેવડી થપાટ મારી હોય ન્યૂઝીલેન્ડને એવું લાગી રહ્યું છે। વિરલ પાસેથી જાણીએ। જે બિલકુલ નુપુર, વાત કરીએ તો વિશ્વમાં તુર્કી અને સીરિયા બાદ ન્યૂઝીલેન્ડ પર સૌથી મોટી આફત આવી છે। ન્યૂઝીલેન્ડમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। વાત કરવા માટે દરિયાઈ તોફાનના કારણે એક તરફ પૂરની આફત આવી છે, અને આ તોફાન જે ન્યૂઝીલેન્ડમાં છે ભૂકંપ માટે જવાબદાર કારણ બન્યા છે। હાલ ભૂકંપના કારણે કોઈ મોટી જાનહાનિ થઈ તેવા સમાચાર સામે આવ્યા નથી। બિલકુલ, 6.1ની તીવ્રતાનો આ ભૂકંપ હતો, ભૂકંપના કારણે હાલ તો કોઈ મોટી જાનહાનિના સમાચાર નથી, પણ એક તરફ દરિયો તોફાની બન્યો, નદીઓ ગાંડી તૂર બની અને
આજે બે દ્રશ્યો અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ. ન્યૂઝીલેન્ડમાં પૂરથી ત્યાં જળ જમીન હતી ત્યાં જળ થઈ ગયું છે, અને બીજી બાજુ ભૂકંપ એ ધણધણાવી નાખ્યું ન્યૂઝીલેન્ડને. અને આ બધા વચ્ચે જુનિયર ક્લાર્કની પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. તારીખો જાહેર કરી દેવામાં આવી છે જુનિયર ક્લાર્કની પરીક્ષા માટેની. 9 એપ્રિલે લેવાશે જુનિયર ક્લાર્ક માટેની પરીક્ષા. 9 એપ્રિલે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવશે. વધુ વિગતો માટે હિરેન રાવલ જોડાયા છે. હિરેન, પંચાયત સેવા પસંદગી મંડળના 2 પત્ર છે તે અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે, અને આ બંને પત્રમાં 2 અલગ અલગ ભરતી પરીક્ષાઓ છે તેની તારીખો છે, જેમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા કે જે 15 દિવસ પહેલા પેપર લીક થવાના કારણે રદ કરવામાં આવી હતી, એ પરીક્ષા ફરીથી 9 એપ્રિલના રોજ સવારમાં 11 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી એટલે કે 1 કલાક દરમિયાન આ પરીક્ષા લેવાય એ પ્રકારના આયોજનનો પત્ર છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે. સાથે વર્ષ 2019થી જે તલાટીની પરીક્ષાઓ પણ પેન્ડિંગ છે એ તલાટીની પરીક્ષા માટે પણ તારીખ 23 એપ્રિલ 2023ના રોજ યોજવા માટેનો પત્ર છે તે પણ વાયરલ થયો છે સોશિયલ મીડિયાની અંદર. આ બંને તારીખો એપ્રિલ મહિનાની અંદર આ બંને પરીક્ષાઓ લેવાશે. જો કે હજી સુધી પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા સત્તાવાર તેની જાહેરાત કરવામાં નથી આવી. આ બંને પરીક્ષાની તારીખો છે તે સોશિયલ મીડિયાની અંદર અત્યારે હાલ વાયરલ થઈ રહી છે. દારૂની હેરાફેરી, આમ તો ગુજરાતમાં દારૂબંધી છે આપણે સૌ જાણીએ છીએ, અને કેવી છે એ પણ આપણે જાણીએ છીએ. બુટલેગરો દારૂ ઘુસાડવા યેન કેન પ્રકારે અલગ અલગ નુસ્ખાઓ અપનાવતા હોય છે, પણ આ વખતે સરકારી ગાડીમાંથી દારૂ પકડાયો છે, અને આ ગાડી જેવા તેવા કોઈ વ્યક્તિની નહીં, ગાંધીનગર શિક્ષણ વિભાગની ગાડી છે. શિક્ષણ વિભાગના જોઈન્ટ કમિશનર નારાયણ માધુની ગાડીમાંથી દારૂ પકડાયો છે, અને કહેવાય રહ્યું છે કે ડ્રાઈવર કયા વગર ગાડી લઈ ગયો હશે તેવો સામાજિક પ્રસંગમાં પૂનામાં છે તેમના દ્વારા નારાયણ માધુ દ્વારા એવું કહેવામાં આવ્યું છે, અને પોતાનો ડ્રાઈવર પોતાની ગાડીનો ઉપયોગ દારૂની હેરાફેરી માટે કરતો હતો તેવું તેમનું કહેવું છે. તો આ બધા વચ્ચે સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે. આગના રતન મિલની ચાલીમાં ભીષણ આગ લાગી છે. ગેસ સિલિન્ડર ટ્રાન્સફર કરવા જતા 4 સિલિન્ડર ફાટ્યા હતા. અહીંયા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 1 બાદ 1, 1, 2, 3, 4 બ્લાસ્ટ થયા, અને ત્યારબાદ ભીષણ આગ લાગી નીકળી. શું પરિસ્થિતિ છે ભાવેશ પ્રજાપતિ પાસેથી જાણીએ. ભાવેશ, ચોક્કસ નુપુર, વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર શહેરના ભરચક વિસ્તાર એટલે રતનપુર મિલની ચાલી વિસ્તારમાં ત્યાં ગેરકાયદેસર રીતે જે બાટલા આવે ઘરેલું ગેસના બાટલા એ ટ્રાન્સફર કરવાની કામગીરી કરવાની જે ઘર હતું જે કામગીરી જ્યાં થઈ રહી હતી એ આજે ઘર છે એ બંધ હતું, પણ બંધ મકાનમાં એકાએક આગ છે લાગી હતી. વારાફરતી 4 ગેસના બાટલા છે એ ફાટતા હતા. ગેસના બાટલા ફાટતા જ આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. અંતે ફાયરની ટીમ, પોલીસની ટીમ તેમજ જીબીની ટીમ ઘટનાસ્થળે આવી આગને કાબૂમાં લીધું છે. હાલ તો આજુ બાજુમાં આ આગના કારણે કોઈ જાનહાની નથી થઈ, પણ ઘરની જે તમામ ઘરવખરી છે બળીને ખાખ થઈ ગઈ છે. બીજી મહત્વની વાત આવે તો આ જે જગ્યાએ આ ગેરકાયદેસર કામગીરી થઈ રહી છે એની બાજુમાં પણ આવી જ કામગીરી થઈ રહી છે. તો આવી રીતના ગેરકાયદેસર ઘરેલું ગેસના બાટલા આ લોકો સુધી કઈ રીતે પહોંચે છે, એમની સામે કાર્યવાહી થશે કે કેમ એ તો આવનારો સમય કહેશે. પણ હાલ જોવાનું એ છે કે આવનારા સમયમાં આ સવાલોના જવાબ મળે છે કે કેમ, યોગ્ય કાર્યવાહી થાય છે કે કેમ. અને આ સાથે જ વોર રૂમમાં સમય થયો છે આપનાથી વિદાય લેવાનો. નમસ્કાર.